राजकोट गांधीग्राम पंजाब में आ प्रकार गुना नोंधाया छे। छेतरपिंडी मार्फते मेळवेल रकम आरोपीओ अंदरोअंदर वेची लेता हता। पोलीसे आरोपी की धरपकड़ करी बधु तपास हाथ धरी छे। अत्यारे आ गुनामां अमे 95,200 मत्ता अत्यारे कब्जे करी छे। मोबाइल फोन साथे एमां 52,200 रोकड़ा छे। रकम नानी छे, परंतु आनी पाछळ आटली नानी बातमीथी अमे शोधी शक्या छे। अने अमने आशा छे कि हजु आ त्यांनी पोलीस हजु शोधशे ने अमे हजु बीजा डेटा मेळवी रह्या छे। સુરતના ઉધના વિસ્તારમાં લૂંટનો પ્રયાસ, આંગળિયા પેઢીમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। હથિયારધારી અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે કર્યો હતો હુમલો। આંગળિયા પેઢીમાં હથિયારો વડે કર્યો હતો હુમલો। આંગળિયા પેઢીમાં હાજર આધેડે બૂમો પાડતા લોકો એકઠા થયા। સ્થાનિકોએ હુમલાખોરોને પકડીને પોલીસ હવાલે કર્યો। ઘટનાને પગલે પીઆઈ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે। तो अजाण्या शख्सोए लूटना इरादे हुमलो कर्यो होवानी जानकारी छे। आंगळिया पेढीमां लूटनो प्रयास निष्फळ रह्यो। वधु माहिती न्यूज एटीन संवाददाता कीर्तेश पासेथी मेळवीशुं। कीर्तेश, महत्वना मोटा समाचार, निष्फळ प्रयास, वधु शुं जानकारी आंगळिया पेढीमां लूटने लईने? बिल्कुल सिद्धार्थ, सूरत ट्रेननी वात करती सूरत पोलीस पर गुनेगारोए फरी एकवार कसकसतो तमाचो माऱ्यो छे। कारण के ઉધના જેવા મેઇન રોડ અને થોડે દિવસે 500 જેટલી દુકાનોથી ભરેલું કોમ્પ્લેક્ષમાં આંગળિયા પેઢીમાં બે ઇસમો આવે છે અને આંગળિયા માલિકને ચપ્પુના ઘા મારી લૂંટનો પ્રયાસ કરે છે। જોકે સ્થાનિક લોકો દોડી આવતા એક આરોપીને પકડવામાં સ્થાનિક લોકોને સફળતા મળે છે। એક આરોપીને લોકોએ પોલીસના હવાલે કર્યો છે। આ એ જ કોમ્પ્લેક્સ છે કે જ્યાં ભૂતકાળમાં આંગળિયા પેઢીમાં અનેક વખત લૂંટના પ્રયાસ થઈ ચુક્યા છે, પણ પોલીસની નિષ્ક્રિયતાને લઈને મેઇન રોડ ઉપર અને માત્ર 100 મીટર દૂર જ પોલીસ પોઈન્ટ આવેલો હોવા છતાં પણ ગુનેગારો અહીંયા લૂંટ કરવા પહોંચ્યા હતા। સદનસીબે આંગળિયા પેઢીના કર્મચારીનું ગંભીર ઈજા થતા સારવાર હોસ્પિટલ ખસેડવામાં છે, તેનો જીવ બચી ગયો છે। લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે, પણ જે પ્રકારે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલ છે અને ગુનેગારો પોલીસને દોડે જાડે કસકસતો તમાચો મારી ગયા હોય તે પ્રકારની ઘટના સુરતમાં બનવા પામી છે। સિદ્ધાર્થ, આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જોવા મળી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, જે માહિતી છે તે સીસીટીવીની મદદથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે। લૂંટારોને પકડવા માટે પણ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે। મહીસાગરથી સમાચાર, જિલ્લામાં તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। સંતરામપુરામાં પ્રદીપકુમાર જોશી નામના વ્યક્તિ પાસેથી ભૂવો તાંત્રિક વિધિના બહાને લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયો। ફરિયાદી પોતાની આર્થિક સમસ્યા દૂર કરવા વાડીભાઈ મુરજીભાઈ નામના ભૂવા પાસે ગયો હતો, જેમાં 3 લાખના 1 કરોડ મળવાની લાલચ આપી રૂપિયા મંગાવ્યા, જેની લેતી દેતી સંતરામપુર બસ સ્ટેન્ડ નજીક કરવામાં આવી। ભૂવાએ પીડા દૂર કરવા ધૂપ લાવવો પડશે એવું કહીને 3 લાખથી વધુ રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે। ફરિયાદીએ રૂપિયા પરત માગતા ભૂવાએ મારી નાખવાની ધમકી આપી અને તેમના ઉપર ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો પ્રદીપભાઈનો આક્ષેપ છે। જે મારા છોકરાની તકલીફના કારણે હું એમને ઘરે લઈને ગયો હતો અને મારી જોડે તાંત્રિક વિધિના નામે ધૂપ ધુમાડો લાવવા માટે 3,25,000 રૂપિયા લીધા અને અમને એ વિધિના નામે શું કયા પ્રકારનું જે કંઈ કર્યું એમાં કંઈ ખબર ના પડી અને મારી જોડે છેતરપંડી કરી છે અને જ્યારે હું હવે મારા પૈસા પરત માગું છું ત્યારે મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે વાડીભાઈ મુરજીભાઈએ અને મને મારી નાખવાની અને જો વધારે કંઈ આગળ કહીશ તો અમે પણ તારા પર આવું તાંત્રિક કરીને તને પણ મારી નાખવાની વાતો કરે છે। પાટણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પાટણ જિલ્લાની 2 તાલુકા પંચાયતોને લઈ ભાજપની કાર્યવાહી, ભાજપના 10 બળવાખોર સભ્યોને કરાયા છે સસ્પેન્ડ। જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે। તાલુકા પંચાયતના પક્ષના મેન્ડેટ વિરુદ્ધ કર્યું હતું મતદાન। હારીજ તાલુકા પંચાયતના હિતલ ઠાકોરને સસ્પેન્ડ કર્યા, સાતલપુર તાલુકા પંચાયતના 9 સભ્યો સામે કરી પક્ષે કાર્યવાહી। આણંદ જિલ્લાની ખંભાત પાલિકામાં ભાજપમાં અસંતોષ, સંભવિત નામો અંગે સ્થાનિક ચૂંટાયેલા સભ્યોમાં અસંતોષ। ભાજપના 6 સભ્યો અને 4 અપક્ષો બન્યા સંપર્ક વિહોણા, તમામ 10 સભ્યો ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરતા રાજકારણ ગરમાયું। જિલ્લા સંગઠન તરફથી તમામ સભ્યોને મનાવવાના પ્રયાસો હાથ ધરાયા। ભાજપના 18 અને અપક્ષના 2 સભ્યોના ટેકાથી ભાજપ સત્તા પર ગુરુવારે ખંભાત પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી। જામનગર જિલ્લાની તમામ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી લીધી છે। તમામ 6 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। કાલાવાડ અને જામ જોધપુર પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે। હવે જિલ્લાની તમામ તાલુકા પંચાયત ભાજપ શાસિત બની ગઈ છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ
खुशी व्यक्त करी। पीएम मोदी और सीएम भूपेन्द्र भाई की आगेवानी में थई रहेला विकास कार्यों थी लोगों नो झुकाव भाजप तरफ वध्यो होवानुं निवेदन आप्युं। 2024 लोकसभा की चूंटणी पहला भाजप में भर्ती अभियान है तो जोवा मळी रह्युं छे ने जामनगर जिल्लानी तमाम जे तालुका पंचायतों छे ते भाजपे कब्जे करी छे। कालावड़ पासेथी पण अने जामजोधपुर पासेथी पण कोंग्रेसनी जे सत्ता हती ए भाजपे आचकी लीधी छे। अपनी साथे जिल्ला भाजपना प्रमुख रमेशभाई छे। रमेशभाई शुं कहेशो, तमाम तालुका पंचायत भाजपनी बनी छे, केवो माहोल? आम तो 2.5 वर्ष पूर्ण थता नवी नियुक्ति करवानी होय त्यारे पूर्ण थती होय त्यारे 6 तालुका पंचायत भारतीय जनता पार्टी ने मळी छे। एज रीते जिला पंचायत में पण अमारी बहुमती साथे अमारी चूंटायेला छे। सिक्का नगरपालिका अमारी पासे नहोती, कोंग्रेस पासे हती। एमां पण कुल 28 सभ्यमांथी 22 सभ्योए भारतीय जनता पार्टी ने समर्थन करी अने भारतीय जनता पार्टीना बने उम्मेदवार अमारा प्रमुख अने उपप्रमुख चूंटाणा छे। एटले खूब सारो माहोल छे। जामजोधपुर अने कालावड़मां अमारी बहुमती नहोती, छता पण अमे भारतीय जनता पार्टीना कार्यकर्ताओ आजे चूंटाणीने बने जग्या अमे सत्ता कब्जे करी छे एनो हुं आनंद व्यक्त करू छुं। सत्ता कब्जे करी छे, आनंद व्यक्त करी रह्यो छो। 2024 आवी रही छे, 2024 લોકસભાની ચૂંટણી પહેલાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? 2024 ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈનું નેતૃત્વ, લોકોને નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ, એ જ રીતે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે એનો લોકોને અને કાર્યકર્તાને વિશ્વાસ છે। જે પ્રકારે કોંગ્રેસ પાસેથી કાલાવડ અને જામજોધપુરની તાલુકા પંચાયત છે તે પણ કબજે કરવામાં આવી છે અને સિક્કામાં પણ ભાજપે પોતાનો સિક્કો છે તે જમાવ્યો છે અને ભાજપ તરફી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેવું ખાસ રમેશભાઈએ કહ્યું છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ભાજપ શાસિત ઈડર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ જાહેર થતા જ કાર્યકર્તાઓમાં અસંતોષ સામે આવ્યો છે। પંચાયતમાં ગત ટર્મમાં ઉપપ્રમુખ રહેલા કાંતિભાઈ પટેલને પ્રમુખ બનાવાયા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે મૂળસિંહ ચૌહાણ અને કારોબારી અધ્યક્ષ તરીકે જ્યોત્સનાબેનની પસંદગી કરાઈ છે। નવનિયુક્ત હોદ્દેદારો ગુરુવારથી પદભાર સંભાળશે, જોકે ઉપપ્રમુખ રહેલા કાંતિભાઈ પટેલને પાર્ટીએ મેન્ડેટ આપતા કાર્યકરોમાં ભારે નારાજગી છે। કાર્યકર્તાઓએ ગાંધીનગર સુધી રજૂઆત કરવાનું મન બનાવ્યું છે। મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં હલાકી થઈ રહી છે। માધાપરવાડી કન્યા શાળામાં સાહિત્ય ન મોકલાતા વિદ્યાર્થીઓની એકમ કસોટી અટકી ગઈ છે। સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાતી હોય છે, પરંતુ નવા સત્રને 3 મહિના થઈ ગયા છતાં આ શાળાઓમાં હજુ સુધી એકમ કસોટી માટેની અધ્યયન પોથી જ નથી મોકલાઈ। સમયસર કસોટી લેવી શિક્ષકો માટે જરૂરી હોવાથી રફ પેપરમાં એકમ કસોટી લેવામાં આવી રહી છે, જોકે તેને સ્કેન કરવામાં ભારે અગવડતા આવે છે। બરાબર સ્કેન ન થતા વિદ્યાર્થીઓના માર્ક્સ મૂકવામાં પણ સમસ્યા આવે છે, ત્યારે શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। સાથે જ શિક્ષકો માટે પણ સમસ્યા ઊભી થઈ છે। વહેલી તકે પૂરતું સાહિત્ય પહોંચાડવા શિક્ષકો અને વિદ્યાર્થીઓની માંગ છે। અમારે દર શનિવારે એકમ કસોટી લેવાય છે, પણ હજી અમારે 3 મહિના થઈ ગયા, હજી અમારે એકમ કસોટી આવી નથી, જેથી અમને કાગળમાં લખવી પડે છે અને અમને ખૂબ જ તકલીફ પડે છે। અમારા અધિકાર લોકોને માંગ છે કે અમને જલ્દીથી જલ્દી એકમ કસોટી આપે, જેથી અમે સરખી રીતે પરીક્ષા દઈ શકીએ અને સારી રીતે ભણી શકીએ। દર વર્ષે એકમ કસોટી સમયસર આવે છે, પણ આ વર્ષે એકમ કસોટી આવી નથી, 3 મહિના થઈ ગયા, પણ એકમ કસોટી અમારે કાગળમાં લખવી પડે છે, જેથી અમને ખૂબ જ તકલીફ થાય છે કાગળમાં। એટલે કે અધિકાર લોકોને અમારે એ વિનંતી છે કે તે ઝડપથી અમને એકમ કસોટી આપી અને અમારો અભ્યાસ શરૂ કરે। એકમ કસોટીમાં અત્યાર સુધીમાં ટાઈમ ટેબલ ઉપર તો આવેલી જ નથી, અને આવે છે તો એ એક વિષય માટેની ઓલું એકમ કસોટીની આવે છે અને છોકરાઓને તકલીફ પડે છે કે એની અંદર લેટ આવે એટલે પ્રોબ્લેમ થાય છે। અને સ્વાધ્યાય પોથીમાં એવું કે 3 થી 8 સુધીમાં અત્યાર સુધીમાં એક જ વિષય ઉપર આવ્યું છે, પછી આવે પાછળથી આવે તો એનો કોઈ મિનિંગ નથી, એટલે સમયસર આવે તો વધારે સારું છે બધું। આ વર્ષની બુક 4 મહિના આ સત્રને પૂર્ણ થવા આવ્યા છતાં પણ એ કસોટીની બુક લખવા માટેની આવેલી નથી। અત્યાર સુધીમાં તમામ ધોરણમાં લગભગ 5, 6, 7 કસોટી લખાઈ ગઈ છે, જેના કારણે બાળકોને કસોટી છે એ કાગળમાં લખવી પડે છે અને શિક્ષકોને ખૂબ તકલીફ પડે છે, કારણ કે કાગળ સાચવવા પછી એને સ્કેન કરવાના હોય છે। દરેક ધોરણ 3 થી 8 વિદ્યાર્થીઓ માટે 100 અધ્યયન પોથી શિક્ષણ વિભાગ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પૂરી પાડવામાં આવે છે। અત્યાર સુધીમાં માત્ર 6 થી 8 વિજ્ઞાનની જ 100 અધ્યયન પોથી આવેલી છે, બીજા એક પણ વિષયની આવેલી નથી।
सुरेंद्रनगर संयुक्त पालिका ने कलेक्टर कचेरी खाते फरज बजावता सफाई कर्मी विरोध नोंधाव्यो। कॉन्ट्राक्ट बेज फरज बजावता सफाई कर्मी उग्र रजूआत करी हती। पूरतु वेतन कामना कलाक में वधारो सहित मांगों ने लईने रजूआत करवामां आवी हती। पगार वधारानी वात वच्चे कामदारों कामना समय में घटाड़ो करी देवामां आव्यो छे। कामदारों चीमकी उच्चारी है कि वहली तके समस्यानुं समाधान करवामां नहीं आवे तो आगामी दिवसों में तेओ कामथी अड़गा रहेशे। કેટલા વીસ છેલ્લા 20 વર્ષથી અમે ફરજ બજાવી છીએ, કેટલી વાર તો અમે આંદોલન કર્યા છે, હડતાલ ઉપાડી છે, પણ કોઈ જાતનું કંઈ નિર્ણય અમારો લેતા નથી। અને અમારે 8 કલાક નોકરી હતી અને અત્યારે 4 કલાક કરી નાખી। 3000 મહિના પગાર અમને 4 કલાકનો દેવાનો કહે છે તો અમારા છોકરા અમને કેમ ભરણ પોષણ અમે કરીએ છીએ? આટલો બધો અન્યાય અમારી ઉપર થાય છે તો સરકાર કેમ કોઈ જવાબ દેતી નથી? અમારી માંગ એ જ છે કે અમારે 8 કલાક નોકરી જોઈએ અને અમારું પૂરું વેતન મળવું જોઈએ। હાલ રોકાઈશ એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મ અને સનાતન ધર્મના દેવી દેવતાઓને બદનામ કરવાના જાણે સોગંદ લીધા છે। વડતાલના સ્વામીઓ જાણે ભાન ભૂલી ગયા છે। જોશમાં હોશ કોઈ બેઠેલા બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ આ વખતે પાટીદારોના કુળદેવી એવા ખોડિયાર માતાજીનું અપમાન કર્યું। હજુ તો માંડ સાળંગપુરમાં હનુમાનજીના અપમાનના વિવાદનો અંત આવ્યો છે, ત્યાં ફરી બ્રહ્મ સ્વરૂપ સ્વામીના વિવાદિત બોલથી રોષ ફેલાયો છે। બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ બફાટ કરતા કહ્યું કે ખોડિયાર માતાજી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી, જેને લઈને સનાતન ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સ્વામીજીના નિવેદનથી લોક લાગણીને ઠીસ પહોંચી છે, તેમણે આ બાબતે માફી માગવી જોઈએ। બીજી બાજુ મોરબીના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલના મહંત સંતો અને માઈ ભક્તોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સ્વામી બ્રહ્મ સ્વરૂપ દાસ માફી માગે તેવી માંગ કરી છે। 18મીથી વરસાદ ભૂક્કા બોલાવશે, સૌરાષ્ટ્રમાં બોલાવશે સપાટો, અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે, ત્યારે હવે વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા દૂર કરી છે। રાજ્યમાં ભારે વરસાદને લઈ મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલનું માનીએ તો વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આ સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે 18-22 સપ્ટેમ્બરના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, કેટલીક નદીઓમાં હળવું પૂર આવી શકે છે। પૂર મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે, તેમજ 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં નીર આવવાની શક્યતા રહેશે। પોલીસના ડર વગર નવી રાહો જાહેરમાં આ રીતે તલવારથી કેક કાપી હજારો લોકોના જીવ જોખમમાં નાખે છે। જાહેર માર્ગને બાનમાં લેવાના આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના કપરાડાના નાના પોંઢા ગામના। અહીં નદી કિનારે છાકટા બનેલા કેટલાક યુવાનો જન્મદિવસની ઉજવણીમાં ભાન ભૂલ્યા। અંબાજ ગામના યુવકે નદી કિનારે કારના બોનેટ પર કેક મૂકી તલવારથી કેક કાપી, આટલેથી જ નબીરાઓ અટક્યા નહીં, પરંતુ અડધી રાત્રે ધડાધડ આતશબાજી કરી મજા લીધી અને ગામ લોકોની ઊંઘ ખરાબ કરી। ઉજવણીનો આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કેક કાપનાર યુવક ત્રુપલ પટેલની અટકાયત કરી। તલવારથી કેક કાપી હોશિયારી મારવાનું આ યુવકને ભારે પડ્યું, હવે પોલીસ સ્ટેશનના હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે। રોમિયો, લુકાઓ અને નબીરાઓ જાહેર પ્રોપર્ટી, જાહેર રોડ કે પછી ગાર્ડનને પોતાની મિલકત સમજી ગમે તેવી હરકતો કરે છે, ત્યારે અમદાવાદમાં નબીરાઓ જન્મદિવસની ઉજવણી દરમિયાન ભાન ભૂલ્યા, લોકોનો જીવ ખતરામાં નાખ્યો। જાહેર રસ્તાને યુવકો જાણે કેફે સમજતા હોય તેમ રસ્તા પર બર્થડે પાર્ટી કરી, રસ્તા વચ્ચે જ ફટાકડા ફોડી કેક કટ કરી જન્મદિવસની ઉજવણી કરતા યુવકોનો વિડીયો વાયરલ થયો। રસ્તો પોતાના નામે બુક કરાવ્યો હોય તેમ વાહનો પાર્ક કરીને બર્થડે સેલિબ્રેટ કરી, એટલું જ નહીં ફોર્મ સ્પ્રે છાંટી ગીતો વગાડી આખી રાત આખો રસ્તો માથે લીધો। અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે, તેમ છતાં આ પ્રકારની બેદરકારી સામે આવતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સામે આવેલો વિડીયો અમદાવાદના નિકોલ વિસ્તારનો છે। રાજ્યમાં દિવસે દિવસે કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે। લોકો અને પશુઓના જીવના દુશ્મનો ગુજરાતની નદીઓને ગંદી કરી જીવ ખતરામાં નાખી રહ્યા છે।
વડોદરાના કરજણના વીરજય ગામ પાસેથી પસાર થતી ઢાડર નદીના પણ કંઈક આવા જ હાલ છે. નદીમાં સફેદ ફીણની ચાદર પથરાઈ ગઈ. ઢાડર નદીમાં દૂષિત કેમ. રાજ્યના સમાવેશી વિકાસ માટે શું જોઈએ? પારદર્શી સુશાસન, નિર્ણાયક નેતૃત્વ, વિઝનરી લીડરશિપ અને એક મૃદુ પણ મક્કમ નેતા. આજ હર ગુજરાતી કો ઇસ બાત કા ભી ગર્વ હોતા હૈ કે ઇતને લંબે સમય તક સાર્વજનિક જીવન માં રહેને કે બાવજૂદ, ઇતને બડે પદો પર રહેને કે બાદ ભી, 25 સાલ તક કાર્ય કરને કે બાદ ભી, ભૂપેન્દ્રભાઈ કે ખાતે મેં કોઈ વિવાદ નહીં હૈ. ભૂપેન્દ્રભાઈ બહોત હી કમ બોલતે હૈ લેકિન કાર્ય મેં કભી કોઈ કમી નહીં આને દેતે. 2001 માં ગુજરાતની વિકાસ યાત્રાને વેગ આપ્યો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ. મોદીજીએ જે પરંપરાની સ્થાપના કરી હતી એને ભૂપેન્દ્રભાઈએ ડબલ એન્જિનની સરકારની કલ્પનાને ચરિતાર્થ કરી અને ઘણી વેગવંતી બનાવી છે અને એના પરિણામો આજે જમીન પર જોવા મળી રહ્યા છે. ગુજરાતની આ વિકાસ ગાથાને બમણી ગતિ આપી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. જે આજે આપણે ગુજરાતને જે ગ્રોથ એન્જિન તરીકે જોઈ રહ્યા છે એ ગ્રોથ એન્જિન આજ વિકાસના પંથ ઉપર જે માન્ય નરેન્દ્રભાઈએ જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે એની એ સ્પીડે કેવી રીતે દોડી શકે એ એમના માર્ગદર્શન હેઠળ હું ને મારી ટીમ એના માટે પ્રયત્નશીલ છે. 2 વર્ષ મૃદુ અને મક્કમ નેતૃત્વના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે મક્કમ નિર્ણયો લે છે, ઓફિસમાં બેસીને નહીં પણ સ્થળ ઉપર જઈને છેક છેવાડાના માનવીની સંભાળ લે છે, તેમના પ્રશ્નો રૂબરૂમાં સાંભળીને તેનું ત્વરિત સમાધાન લાવે છે, પોતાના ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા વ્યક્તિઓને બિરદાવે છે. બી પોઝિટિવ બ્લડ ગ્રુપ સાથે તેમના અભિગમ પણ હંમેશા બી પોઝિટિવ જ હોય છે. ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમના સાથે મોટી આફતોનો પણ સામનો કરવા હંમેશા તૈયાર હોય છે અને તેમની આ મજબૂત ઈચ્છાશક્તિનું પરિણામ છે કે ગુજરાતમાં સતત બીજા વર્ષે નવા કરવેરા વિનાનું અત્યારનું સૌથી મોટું બજેટ જાહેર થયું. ઓબીસી વર્ગોને બેઠકો અને હોદ્દા માટે 27% અનામત મળી. G20ની મીટિંગ્સમાં ગુજરાતની આગવી છાપ જોવા મળી. અને હા, આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુજરાતની દરેક પોલિસી. અહીં ખેડૂતો પ્રાકૃતિક રીતે ખેતી કરીને પાક પણ લઈ રહ્યા છે. સરકારે ગૌ સંવર્ધન માટે પણ અથાક પ્રયાસો કર્યા છે. આદિજાતિ જિલ્લાની મહિલાઓને પૂરતું પોષણ મળે છે અને વધી છે સગર્ભા તેમજ ધાત્રી માતાઓને મળતી પોષણ સહાય. જરૂરિયાત ધરાવતા કુટુંબોને રાહત દરે નિયમિત અન્ન પૂરું પાડે છે આ સરકાર અને દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે સહાય. સર્વે સંતુ નિરામયા અહીં ફક્ત મંત્ર નહીં સંકલ્પ છે, જેનું ઉદાહરણ છે સતત વધતો આરોગ્ય સુરક્ષા કવચનો વ્યાપ. મોતિયા અંધત્વ મુક્ત ગુજરાતનો મંત્ર પણ સાર્થક થાય છે. ગુજરાતમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓએ સૌથી વધુ વિશ્વાસ દાખવ્યો છે. ત્યાં બીજી તરફ સેમિકન્ડક્ટર ઉત્પાદનનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત. ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ડિજિટલ સમીક્ષા પણ થાય છે અને ઓલિમ્પિક્સ જેવા રમતોત્સવ માટે પણ સુસજ્જ બની રહ્યું છે ગુજરાત. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઘરના સપનાથી સપનાના ઘર સુધીની સરળ સફર અને જળ સંકટનો સામનો કરવા જળ સંચયનું યોગ્ય આયોજન એ ગુજરાતની USP છે. ગુજરાત સરકારના આવા જ અવિરત પ્રયાસોનું પરિણામ છે કે આજે આપણું ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રેસર, ડિજિટલ ગવર્નન્સમાં અગ્રેસર, આંતરમાળખાકીય સુવિધાઓમાં અગ્રેસર, રોજગારી પૂરી પાડવામાં અગ્રેસર, પારદર્શક ખરીદીની ઉત્કૃષ્ટ કામગીરીમાં અગ્રેસર, એક્સપોર્ટ પરફોર્મન્સ પિલરમાં પ્રથમ, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સમાં પ્રથમ, સ્ટેટ સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં સતત 3જી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું છે.
ઓછો સમય, વધુ કામો, મક્કમ નિર્ણયો અને નક્કર પરિણામો, આ છે ગુજરાતની સાફલ્ય ગાથા, છેલ્લા 2 વર્ષના અથાક પરિશ્રમની ગાથા. આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા તૈયાર છે ગુજરાત. આવતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો. ઢાડર નદીને ઉદ્યોગોના પ્રદૂષણોએ અભડાવી દીધી. ફેક્ટરીઓના ગેલ્વેનાઇઝિંગ અને પ્લાસ્ટિક પ્લાન્ટ્સનું કેમિકલયુક્ત પાણી વિશ્વામિત્રી અને ઢાડર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આજે ઢાડર નદીમાં 1 કિલોમીટર સુધી સફેદ ફીણવાળું પાણી ફરી વળ્યું હતું. સફેદ ફીણવાળું પાણી કેમિકલયુક્ત હોવાથી પશુપાલકો પર ખતરો વધ્યો છે. પશુઓના જીવ પર મોતનો ખતરો મંડરાયો છે, જેને લઈ વિરજે ગામના લોકો સફેદ ફીણવાળા પાણીને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પશુપાલકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા વહેલી તકે સફેદ ફીણવાળું પાણી દૂર કરી કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રાજકોટમાં 22માં નવા મહિલા મેયર બન્યા છે પાટીદાર કોર્પોરેટર નયના પેઢડિયા, જ્યારે 34માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જમીન ઠાકરની નિમણૂક કરવામાં આવી. 34માં ડેપ્યુટી મેયર પદ પર નરેન્દ્રસિંહ જાડેજાને જાહેર કરવામાં આવ્યા. મેયર પદ માટે જ્યોત્સનાબેન ટીલાડાનું નામ છેલ્લે સુધી રેસમાં હતું, પરંતુ તેમનું નામ કપાયું અને નયના પેઢડિયા બાજી મારી ગયા. દંડક તરીકે મનીષ રાડિયા અને શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની નિમણૂક કરવામાં આવી. નરેન્દ્રસિંહ જાડેજા વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે. રાજકોટના નવા મેયર તરીકે છેલ્લા 15 દિવસથી 6 નામો ચર્ચામાં હતા, પણ રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર મહિલા નયના પેઢડિયા પર મોહર વાગી છે, તો ભાજપે ડેપ્યુટી મેયરની પસંદગીમાં સરપ્રાઇઝ આપી. આપને જણાવી દઈએ કે નયના પેઢડિયા પાર્ટી અને સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવે છે, જેઓ હાલ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે. અગાઉ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઉપરાંત સંગઠનમાં